છે ને એ મિકેનિક્સમાં અને ઓલ 11 12 સાયન્સ ફિઝિક્સની અંદર ખૂબ અગત્યનો ટોપિક છે, બહુ બધી જગ્યાએ એનો યુઝ આવે છે. અને જે કમ્પિટિટિવ એક્ઝામ તમે આપવાના છો, ગુજસીટી છે કે નીટ, એમાં કોઈ ને કોઈ ક્વેશ્ચન ગ્રાફને રિલેટેડ હોવાનો છે. પ્લસ બધા પ્રકારના જે ચેપ્ટર્સ છે તમારે, ઇલેક્ટ્રિસિટી છે કે મેકેનિઝમ છે કે થર્મોડાયનેમિક્સ છે, આ બધાની અંદર કોઈ ને કોઈ જગ્યાએ ગ્રાફની એપ્લિકેશન્સ છે. એટલે કોઈ પણ ગ્રાફને રીડ કરતાં તમે શીખો એ પહેલી જરૂરિયાત છે. પહેલો પ્રશ્ન જે ગ્રાફની બાબતમાં ક્લિયર કરવો જોઈએ એ છે, ગ્રાફ હંમેશા વાય વિરુદ્ધ એક્સનો હોય. એટલે કે તમને ખ્યાલ છે ગ્રાફ ટુ ડાયમેન્શનલ આઈડિયા છે, એટલે બે અક્ષની વચ્ચે દોરવામાં આવે. તો મારો કોઈ પણ ગ્રાફ દોરું તો એને બોલાય હંમેશા વાય વિરુદ્ધ એક્સનો. ધારો કે હું અહીંયા આગળ અંતર રાખું, અહીંયા રાખું સમય, તો આ ગ્રાફને કહેવાય અંતર વિરુદ્ધ સમયનો. માનો કે હું અહીંયા આગળ ઓહમના નિયમમાં રાખતા હતા એમ વોલ્ટેજ રાખું, અહીંયા કરંટ રાખું, તો આ વી વિરુદ્ધ આઈનો કહેવાય. અથવા જો હું અહીંયા આઈ કરી નાખું, અહીંયા વી કરું, તો આઈ વિરુદ્ધ વીનો ગ્રાફ કહેવાય, આઈ વી ગ્રાફ કેવું કહેવાય. ધારો કે હું અહીંયા આગળ પ્રવેગ રાખું, અહીંયા સ્થાન રાખું, તો આ પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો ગ્રાફ કહેવાય. એટલે પહેલી બાબત હંમેશા ગ્રાફમાં યાદ રાખવાની કે ગ્રાફ હોય હંમેશા વાય વિરુદ્ધ એક્સના. બે પ્રકારના ગ્રાફ અત્યારે આપણે ભણવાના છીએ, એક છે સુરેખા અને બીજા છે વક્ર. કયો ગ્રાફ ક્યારે આવે એ સેજ સમજવાની વસ્તુ છે. સૌથી પહેલાં સિમ્પલ કાઇન્ડ ઓફ વસ્તુથી શરૂ કરીએ. તમે દ્વિચલ સુરેખ સમીકરણમાં રેખાના ગ્રાફ દોરતા શીખ્યા હતા, યાદ કરો દસમાની અંદર, અને થોડોક તમને આઈડિયા ક્લિયર છે કે કેવી રીતે આ કામ થાય છે. માનો કે કોઈ આ ટાઈપનો ગ્રાફ આપેલો હોય, કોઈ પણ ગ્રાફને રીડ કેવી રીતે કરવાનો, એના યામને આધારે નક્કી કરવાનું કે શું થઈ રહ્યું છે. જો માનો કે આ ગ્રાફ છે, એમાં હું કોઈ પણ ગ્રાફ ઉપરના એક બે કે ત્રણ પોઈન્ટ નક્કી કરું, સપોઝ એ બી સી છે. ત્રણે ત્રણ પોઈન્ટને સેજ પર્ટિક્યુલરલી રીડ કરવાની ટ્રાય કરો, શું થાય. જો એ પાસે એક્સિયમ આ છે, બી પાસે એક્સિયમ આ છે, સી પાસે એક્સિયમ આ છે, એ પાસે વાય આમ આ છે, આમ ગ્રાફમાં શું થઈ રહ્યું છે કે એક્સિયમ બદલાઈ રહ્યો છે, વાય આમ કેવો જળવાયેલો રહે છે, કોન્સ્ટન્ટ. આ જે ગ્રાફ છે ને એ શેનો છે, જ્યારે વાય અચળ હોય. વાય અક્ષ ઉપરની ભૌતિક રાશિ જો અચળ રહેતી હોય તો ગ્રાફ છે ને એ એક્સ અક્ષને સમાંતર મળે. અમુક સુધી દસમામાં તમે એવું જોતા હતા કે જો કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એના ઉપર વાય આમ કોન્સ્ટન્ટ હોય, એક જ આવે, એક્સ આમ બદલાયા કરે, કરેક્ટ. હવે આ ગ્રાફને ઇન્ટરપ્રેટ માનો કે અલગ અલગ ફોર્મમાં કેવી રીતે કરાય. જો ધારો કે મારી પાસે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અને હું ગ્રાફ આમ ડ્રો કરું, એનો મતલબ ગ્રાફ જ્યારે એક્સ અક્ષને સમાંતર આવે એનો મતલબ શું થાય, વાય અચળ. તો વાય અક્ષ ઉપરની ભૌતિક રાશિ કઈ છે, સ્થાન. તો સ્થાન અચળ, એટલે કેવો, સ્થાન અચળ હોય તો પદાર્થ કેવો હોય, સ્થિર હોય. હવે એનો જ ગ્રાફ હું ખાલી આમ ચેન્જ કરી નાખું, અહીંયા વી કરી નાખું, હવે વી અચળ થઈ જાય, એટલે પદાર્થની ગતિ કેવી છે, અચળ વેગી. ધારો કે એની જગ્યાએ હું ગ્રાફ આનો જ રાખું, ખાલી અહીંયા એ કરી નાખું, એટલે પ્રવેગ અચળ થઈ ગયો. ગતિ કેવા પ્રકારની થઈ ગઈ, અચળ પ્રવેગી. એક જ ગ્રાફ છે ખાલી એક્સ અક્ષને સમાંતર, પણ દરેકે દરેક ગ્રાફમાં તમે જેવી ભૌતિક રાશિ બદલતા જશો એને એટલે એનું અર્થઘટન બદલાતું જશે, કરેક્ટ. આપણે શું કરાય, કાંઈ અલગ અલગ બધા ગ્રાફ થોડા પાકા કરવા જવાય, એ તો સિસ્ટમ જ બરોબર નથી. એટલે આપણે ગ્રાફની જે મૂળભૂત મેથડ છે એ પકડી લેવાય, પછી એ લોકો ભૌતિક રાશિ બદલ્યા કરે, એમ આપણે આપણા આન્સર છે એ બદલતા જઈએ. તો સૌથી પહેલો જે ગ્રાફ છે એ છે એક્સ અક્ષને સમાંતર. એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે શું હોય, વાય અચળ હોય, કરેક્ટ. હવે બીજો જે ગ્રાફ છે, પહેલો બીજો ગ્રાફ છે એ વાય અક્ષને સમાંતર છે. આમ કોઈ ગ્રાફ જ્યારે વાય અક્ષને સમાંતર હોય ત્યારે શું થતું હોય તમને ખ્યાલ જ છે. ધારો કે હું બે ત્રણ પોઈન્ટ લઈ લઉં, તો ગ્રાફ ઉપર જેમ તમે આગળ જતા જાઓ એમ એનો વાય આમ છે એ બદલાતો જાય, એક્સ આમ અચળ રહેશે. એટલે અહીંયા શું થઈ જશે, એક્સ અક્ષ ઉપર જે ભૌતિક રાશિ છે એ કોન્સ્ટન્ટ રહેશે, ગ્રાફ છે એ તમને વાય અક્ષને સમાંતર મળશે. નોર્મલી મિકેનિક્સમાં આવા ગ્રાફ છે એ બહુ ઓછા જોવા મળે છે, કારણ કે મિકેનિક્સમાં મોટે ભાગે એક્સ અક્ષ ઉપરની ભૌતિક રાશિ છે ને સમય હોય છે. આપણે ગ્રાફ છે ના દોરીએ છીએ, તમે સ્કૂલે ભણ્યા છો, સ્થાન વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ સમય. એને કારણે જો હું આવો ગ્રાફ દોરું તો બહુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જાઉં. જો આમ દોરું ધારો કે, તો આનો મતલબ શું થાય, સ્થાન બદલાય છે,
સમય બદલાતો નથી. હવે આ ઇટ્સ લાઈક શું આ કેવું થઈ ગયું, ટાઈમ મશીન જેવું થઈ ગયું. 12 વાગે ઘરેથી તમે 12 વાગે જ સ્કૂલે પહોંચી જાઓ, એટલે એવું તો પોસિબલ નથી. એટલે આ ફિઝિકલી પોસિબલ ગ્રાફ નથી, શક્ય નથી આ વસ્તુ. એટલે મિકેનિક્સમાં આ ટાઈપના ગ્રાફ બહુ જોવા નથી મળતા. ઇવન ટાઈમ જ્યારે તમારી પાસે હોય ત્યારે ગ્રાફ તમે આમય ન દોરી શકો, સમયમાં તો પાછળ નહીં આવી શકાય, ઇટ્સ નોટ પોસિબલ. બીજો જે ગ્રાફ છે એ વાયક્ષને સમાંતર, જ્યારે વાયક્ષને સમાંતર હોય ત્યારે શું સમજવાનું, એક્સ અક્ષ ઉપરની ભૌતિક રાશિ કેવી રહેશે, અચળ રહેશે. તો પહેલાં આ બે જે ગ્રાફ છે એ અક્ષોને સમાંતર થયા. હવે ત્રીજા પ્રકારનો જે ગ્રાફ છે એ આપણને વાય અને એક્સ અક્ષની વચ્ચે મળે, આવી રીતે સુરેખા છે. આ ગ્રાફમાં આપણે ધ્યાન શું રાખવું પડે, જો સુરેખ ગ્રાફ છે ને એનો મતલબ એમ છે કે જેટલા પ્રમાણમાં એક્સ વધશે એટલા જ પ્રમાણમાં સામે શું વધતો જશે, વાય વધતો જશે. બેનું પ્રમાણમાં એક સરખું રહેશે, જેને કારણે તમે ગ્રાફ ડ્રો કરશો તો સ્ટ્રેટ મળશે. તમને ઓહમના નિયમનો ગ્રાફ યાદ છે, આઈ વર્સિસ વીનો, તો એ તમને સુરેખ જ મળતો હતો અને એના આધારે તમે એવું લખતા હતા વી ચલે છે આઈ. ભાઈ તમે ચલન નિશાની કાઢીને અચળાંક મૂક્યો તો આર, વી બરાબર આઈ આર. એટલે જ્યારે વાય વિરુદ્ધ એક્સનો ગ્રાફ સુરેખા મળે વચ્ચે તો તમે આવું લખી શકો, વાય ચલે છે એક્સ. જ્યારે જ્યારે સમચલન હોય ત્યારે ગ્રાફ હંમેશા કેવો મળે, સુરેખ મળે. હું તમને એક સીધું એક્ઝામ્પલ આપું છું. ધારો કે તમારી પાસે સ્થાનનું સમીકરણ છે 3t + 2, આવું છે સપોઝ. હવે આમાં ટીની કેટલી ઘાત છે, સિંગલ, આ તો અચળ છે. તમે સીધું શું લખી શકો, એક્સ ચલે છે સોરી ટી. હવે એક્સ ચલે છે ટી, હવે કોઈ પૂછે આ સમીકરણનો સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો આવે, સ્ટ્રેટ લાઇન, ઇટ્સ અ સ્ટ્રેટ લાઇન, ક્લિયર કટ જ છે, સમચલન જ છે. અને પછી તમને ખ્યાલ આવશે એ રેખાનું સમીકરણ જ છે આ, ત્યારે પાછા આપણે ડિટેલમાં જોશું. પણ જ્યારે કોઈ સુરેખ ગ્રાફ મળે એનો મતલબ થાય કે જે વાયક્ષ ઉપરની ભૌતિક રાશિ છે એ એક્સ અક્ષની ભૌતિક રાશિના સમચલનમાં છે. કરેક્ટ, આટલું ક્લિયર થઈ ગયું. હવે અહીંયા બે વસ્તુઓ નજરમાં રાખવાની છે. એક છે આલેખનો ઢાળ, ધ્યાન આપો. આલેખનો ઢાળ એ ભૌતિક રાશિ છે અને એ કેવી રીતે શોધાય, શોધવાની બે રીત છે. એક છે વાય અપોન એક્સ, બીજી છે ટેન થીટા. થીટા એટલે આલેખે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. હવે જો આ આલેખ છે, આ એક્સ અક્ષની ધન દિશા છે, એની સાથે બનાવેલો ખૂણો કયો આ આવશે, રેડી. તો ઢાળ શોધવાની બે મેથડ, એક તો વાયના છેદમાં એક્સ, અથવા શું લઈ લેવાનું, ટેન થીટા. હું એક એક્ઝામ્પલ દઉં. માનો કે અહીંયા આગળ 10 છે, અહીંયા 20 છે, અહીંયા 30 છે અને આલેખ છે આપણો સ્થાન વિરુદ્ધ સમયનો. સપોઝ આ બધું સેકન્ડમાં છે, આ મીટર છે, સપોઝ 100 મીટર છે, 200 મીટર, 300 મીટર, આ બધું મીટરમાં છે, કરેક્ટ. હવે આલેખ સ્થાન વિરુદ્ધ સમયનો છે, આનો ઢાળ શોધું તો વાય અપોન એક્સ થાય. વાય એક્સ ઉપર કઈ ભૌતિક રાશિ છે, સ્થાન એક્સ અપોન એક્સ અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે, સમય એક્સ અપોન ટી, આ કઈ ભૌતિક રાશિ મળે, વેગ, એક્ઝેક્ટલી, વેરી ગુડ. એનો મતલબ શું થાય, જો આપણી પાસે આલેખ હોય સ્થાન વિરુદ્ધ સમયનો તો એનો ઢાળ શોધો, એ તમને શું આપે, વેગ આપે. સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, એનો ઢાળ શોધો તો વેગ આપે. એકચ્યુઅલમાં ઢાળનો કોન્સેપ્ટ છે શું, શું લેવાનું, સીધે સીધું વાય અપોન એક્સ, એ જ એનો ઢાળ થાય. હવે ધારો કે મેં ગ્રાફ અહીંયા રાખ્યો હતો વેગ વિરુદ્ધ સમય, હા, તો શું આવે, વી બાય ટી, તો આપણને આન્સર શું મળે, પ્રવેગ. એટલે બે સ્ટેટમેન્ટ આપણે મગજમાં રાખવાના સ્ટ્રેટ ફોરવર્ડ. એક, જો ગ્રાફ મારી પાસે એક્સ વર્સિસ ટી નો હોય તો એનો ઢાળ મને કઈ ભૌતિક રાશિ આપશે, વેગ આપશે. જો મારી પાસે વી વિરુદ્ધ ટી નો આલેખ હોય તો એનો ઢાળ છે એ મને કઈ ભૌતિક રાશિ આપે, પ્રવેગ આપે. માનો કે મારે અહીંયા ઢાળ શોધવો છે તો મારી પાસે ફોર્મ્યુલા છે વાય અપોન એક્સ, એટલે હું શું જોઈ લઈશ, જો આ 200 છે, વાય અપોન એક્સ 200/20 કેટલા આવશે, 10. તો ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પ્રવેગ કેટલો થાય, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કરેક્ટ. હવે બીજું તમે એ જુઓ, કોઈ પણ જગ્યાએ માપો, સપોઝ 100/10, કરેક્ટ. એ દરેક જગ્યાએ પ્રવેગ કેવો મળ્યો, અચળ મળ્યો, સરખો મળ્યો. એનો મતલબ આ ગ્રાફનો ઢાળ કેવો આવ્યો, સેમ આવ્યો, અચળ આવ્યો,
કરેક્ટ, એનું કારણ એ છે, મેથમેટિક્સમાં એક સિમ્પલ સ્ટેટમેન્ટ છે, સૂર્યખાનો ઢાળ અચળ હોય. ગ્રાફ તમને કેવો મળે છે? સૂર્યખા. બીજી રીતે એમ વિચારીએ કે આખા ગ્રાફમાં તમે જુઓ તો અહીંયા ટેન થીટા બરાબર ઢાળ થાય ને, આ થીટા શું લેવાનો? એક્સ અક્ષની તન દિશા સાથેનો ખૂણો. તો તમે ગ્રાફમાં અલગ અલગ જગ્યાએ થીટા માપો, કેવો આવે છે? સમાન આવે છે. તો દરેક પોઈન્ટ પાસે થીટા સમાન આવે એટલે ટેન થીટા સમાન આવે, ટેન થીટા સમાન આવે એટલે ઢાળ સમાન આવે, કરેક્ટ? હવે જો આ વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ સમાન આવે એનો મતલબ શું થઈ જાય? પ્રવેગ સમાન આવે. પ્રવેગ સમાન આવે તો ગતિ કેવી કહેવાય? અચળ પ્રવેગી. એક્ઝેક્ટલી. માનો કે આ ગ્રાફ છે એ એક્સ વર્સિસ ટી નો હોય તો ઢાળ શું આવે? વેગ આવે. અને વેગ જો અચળ જળવાઈ રહે તો ગતિ કેવી થઈ જાય? અચળ વેગી. એટલે એક્સ વર્સિસ ટી નો ગ્રાફ આવો મળે તો અચળ વેગી ગતિ કહેવાય, પણ જો વી વર્સિસ ટી નો ગ્રાફ આવો મળે તો ગતિ કેવી કહેવાય? અચળ પ્રવેગી કહેવાય. ઇન શોર્ટ યાદ શું રાખવાનું છે કે વાય અને એક્સની વચ્ચે ગ્રાફ જો સુરેખ મળે તો એનો ઢાળ અચળ આવે. રેડી? આ આઈડિયા આપણે મગજમાં રાખવાનો. હજી ભવિષ્યમાં તમારે માનો કે એક ભૌતિક રાશિ આપશે વેગમાન, તમે આવું ભણશો એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. હવે ધારો કે હું વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ દોરું અને મને સ્ટ્રેટ લાઇન મળ્યો. હવે મને એમસીક્યુ એમ પૂછે કે વેગમાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કઈ ભૌતિક રાશિ આપે? વેગમાન વિરુદ્ધ સમય એના આલેખનો ઢાળ, ઢાળ એટલે શું થાય? વાય અપોન એક્સ. તો વાય શું છે? પી. એક્સ શું છે? ટી. તો પી અપોન ટી મને શું આપે? એફ, બળ. એટલે વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ મને બળ આપે, કરેક્ટ? પછી તમે હજી આવું ભણશો કાર્ય બરાબર એફ ઇન્ટુ ડી. તો એફ બરાબર શું થાય? ડબલ્યુ ઇન્ટુ ડી અથવા એક્સ, સ્થાનાંતર એક્સ લ્યો. તો ધારો કે હું કાર્ય વિરુદ્ધ એક્સનો આલેખ દોરું તો એનો ઢાળ મને કઈ ભૌતિક રાશિ આપે? બળ. સ્ટ્રીટ ફોરવર્ડ થિંગ. એટલે તમે જેમ શીખતા જશો અલગ અલગ વસ્તુઓ ક્લિયર થતી જશે તમારા મગજમાં, એમ તમને ખ્યાલ આવશે કે અલગ અલગ ભૌતિક રાશિઓના જે ગ્રાફ દોરવા એના ઢાળ તમને અલગ અલગ ભૌતિક રાશિઓ મળે. અહીંયા આગળ મારી પાસે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો એનો ઢાળ મને શું મળે? વેગ મળે. વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો એનો ઢાળ મને શું મળે? પ્રવેગ મળે. ઢાળ શોધવાની બે મેથડ, એક ટેન થીટા, બીજી વાય અપોન એક્સ. જ્યારે જે વસ્તુ આપણને આપેલી હોય એને આધારે આપણે જઈ શકશું. આપણી પાસે બહુ બધા પ્રોબ્લેમ્સ ટેક્સ્ટબુકમાં એ ઢાળને રિલેટેડ છે, એ પાછા આપણે સોલ્વ કરશું. હવે ઢાળ અહીંયા અચળ છે એ મને આના ઉપરથી ખબર પડી ગઈ, થીટા બદલાતો નથી. પણ જો ગ્રાફ ચોથા પ્રકારનો આપણે જોઈએ, હજો માનો કે ગ્રાફ આ ટાઈપનો મળે છે, આમ ફરક નથી, આમાં ખાલી વધે છે ઘટે છે. આમાં શું થાય છે? જેમ એક્સ વધે છે એમ વાય ઘટે છે. આમાં જેમ એક્સ વધે છે એમ વાય વધે છે. જો કેવું લોજિક કેવું સરસ બને, ધ્યાન આપજો. ધારો કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, તો તમે એમ કહો છો કે જેમ સમય વધે છે એમ વેગ વધે છે. વેગ વધતો એટલે ગતિ કેવી થઈ ગઈ? પ્રવેગી. ક્લિયર? હવે એનો જ ગ્રાફ હું અહીંયા મૂકી દઉં, વેગ વિરુદ્ધ સમય. તો જેમ સમય વધે છે એમ વેગ શું થાય છે? ઘટે છે. તો એ ગતિ કેવી? પ્રતિપ્રવેગી. એક્ઝેક્ટલી, કરેક્ટ? માનો કે હું એક્સ વિરુદ્ધ સમયનો આલેખ લઉં તો જેમ સમય વધે છે એમ સ્થાન વધે છે, અચળ વેગી ગતિ છે જ તે. અહીંયા આગળ જેમ સમય વધે છે એમ સ્થાન ઘટે છે, ગતિ અચળ વેગી જ છે, પણ દિશા કેવી થઈ ગઈ? નેગેટિવ. કારણ કે સ્થાન ઘટે એનો મતલબ શું થઈ ગયો? ઓબ્જેક્ટ ઝીરોની નજીક આવે છે, એમ જ થયું ને? જેમ 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 એનું સ્થાન, અને ઇવન જો ગ્રાફ અહીંયા આગળ ટચ થઈ જાય તો એનો મતલબ શું? સ્થાન ઝીરો. મીન્સ કે ઓબ્જેક્ટ પાછો ત્યાંથી આવી ગયો જ્યાંથી શરૂ કર્યું હતું, કરેક્ટ? જો અહીંયા તે ઝીરો છે, અહીંયા સ્થાન મેક્સિમમ છે, સમય ઝીરો છે. જેમ તમે આગળ જતા જાઓ છો, ઇટ્સ લાઈક વોટ કે પહેલાં તમે ધારો કે 10 મીટરે હો અને હવે પાછા ઝીરો તરફ ચાલવાનું શરૂ કરો તો ગ્રાફ આવો મળે, કારણ કે તમારું સ્થાન કોન્સ્ટન્ટલી શું થતું જાય? ઘટતું જાય, કરેક્ટ? પણ આખા ગ્રાફમાં તમે માર્ક કરવા માટે જશો તો થીટાનું મૂલ્ય એનું જ રહેશે. જો સેમ થીટા નો બદલાતો હોય તો ટેન થીટા નો બદલાય, ટેન થીટા અચળ એનો મતલબ ઢાળ અચળ. તો આ ગ્રાફમાં ઢાળ તો અચળ જ છે, ઢાળ અચળ એનો મતલબ કે જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો વેગ અચળ, અને વી વિરુદ્ધ ટી નો આલેખ હોય તો પ્રવેગ અચળ. પણ જો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હોય તો અચળ વેગી ગતિ ખરી પણ ઋણ દિશામાં, અચળ વેગી ગતિ ખરી પણ ધન દિશામાં. હવે જો વી વિરુદ્ધ ટી નો આલેખ હોય
તો અચળ પ્રવેગી ગતિ, અચળ પ્રતિ પ્રવેગી ગતિ, કોઈ ફરક નથી બીજો. રેડી? એક એક સરખો પ્રવેગ ઘટતો હોય તો તમને ગ્રાફ છે એ ડાઉનવર્ડ મળશે. તો ઢાળના કોન્સેપ્ટથી તમે આ બે ટાઈપના ગ્રાફને ઇન્ટરપ્રેટ કરી શકો છો. લાસ્ટ જે તમારે ગ્રાફ અત્યારે ભણવાનો આવશે હાલમાં, એ છે કોઈ વક્ર ગ્રાફ. ધારો કે આ ટાઈપનો ગ્રાફ આવ્યો વાય અને એક્સની વચ્ચે. નોર્મલી શું કહેવાય, જો ગ્રાફ છે ને એક્સ તરફ ઓછો વધે છે, વાય તરફ વધારે વધતો જાય છે, જેને કારણે વાય એક્સ તરફ જતો જાય છે ને. જો તમે સ્ટેપ બાય સ્ટેપ મેઝર કરો તો તમને ખ્યાલ આવશે કે દરેક પોઈન્ટ પાસે થીટાનું મૂલ્ય શું થતું જાય, જેમ ઉપર જાય છે એમ થીટા શું થાય, ઘટે છે કે વધે છે? વધે છે. થીટા વધે એટલે ટેન થીટા વધે, ટેન થીટા વધે એટલે શું થાય, ઢાળ વધે. હવે ધારો કે આ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે સપોઝ, તો એને ઇન્ટરપ્રેટ કેમ કરાય? જો ઢાળ વધે છે, એક્સ વિરુદ્ધ ટીનો ઢાળ કયો? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો એનો ઢાળ શું મળે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ શું મળે? સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું મળે? વેગ. તો અહીંયા શું થાય છે, ઢાળ વધે છે. ઢાળ વધે છે એટલે શું વધે એમ કહેવાય, વેગ વધે છે. વેગ વધતો હોય એવી ગતિને કેવી કહેવાય, અચળ. અચળ વેગી, પ્રવેગી. એક્ઝેક્ટલી, પ્રવેગી. જો ઢાળ વ્યવસ્થિત વધતો હોય એક સરખી રીતે તો અચળ પ્રવેગી. માનો કે હું અહીંયા આગળ વી વિરુદ્ધ ટી રાખું, તો વી વિરુદ્ધ ટીનો ઢાળ વધે છે. ઢાળ વધે છે એનો મતલબ વી વિરુદ્ધ ટીમાં ઢાળ કોણ થાય, પ્રવેગ. એનો મતલબ પ્રવેગ વધે છે. પ્રવેગ વધતો હોય એવી ગતિને કાંઈ કહેવાય નહીં, વધતા પ્રવેગવાળી ગતિ. એનું કાંઈ નામ નથી એમ, પણ એ વધતા પ્રવેગવાળી ગતિ છે. તો જે ભૌતિક રાશિ અહીંયા મૂકો છો એના આધારે તમને ખ્યાલ આવવો જોઈએ કે શું વસ્તુ બની રહી છે. હવે ધારો કે આના જ ગ્રાફને હું સેજ ફ્લિપ કરું છું. જુઓ, વાય વર્સિસ એક્સનો ગ્રાફ છે, આમ મળે છે. હવે શું થાય, એક્સ એક્સ તરફ આવે છે એટલે વાય ઓછો વધે છે, એક્સ વધારે વધે એટલે એક્સ એક્સ તરફ ઢળે છે. જો તમે થીટા ચેક કરવા માટે જાઓ તો થીટા દરેકે દરેક પોઈન્ટ પાસે શું થાય છે, ઘટે છે. થીટા ઘટે એટલે ટેન થીટા ઘટે, ટેન થીટા ઘટે એટલે ઢાળ ઘટે, બરોબર. હવે ધારો કે મારી પાસે ગ્રાફ છે એક્સ વિરુદ્ધ ટી, સ્થાન વિરુદ્ધ સમય છે. હવે સ્થાન વિરુદ્ધ સમયમાં ઢાળ શું થઈ જાય, વેગ. તો એનો મતલબ ઢાળ ઘટે એનો મતલબ શું થાય, વેગ ઘટે. વેગ ઘટતો હોય એવી ગતિને કેવી કહેવાય, પ્રતિપ્રવેગી. તો આ એક્સ વિરુદ્ધ ટીમાં પ્રતિપ્રવેગીનો ગ્રાફ છે, પણ જો હું અહીંયા વી વિરુદ્ધ ટી લખું તો એમ કહેવાય કે ઘટતા પ્રવેગવાળી ગતિ છે, કારણ કે ઢાળ ઘટે છે કોન્સ્ટન્ટલી. કરેક્ટ? મને એવું લાગે છે કે અત્યારના આઈડિયા પ્રમાણે તમે માત્ર આ બધા ગ્રાફને મગજમાં રાખો, આઈ થિંક છ જેવા છે, ધેટ્સ મોર દેન ઇનફ. કોઈ વસ્તુ પાકી કરવાની જરૂર નથી, ખાલી ગ્રાફના ઇન્ટરપ્રિટેશન સમજો શું કહેવા માગે છે. ઓકે, એક્સ અક્ષને સમાંતર ગ્રાફ મળે એટલે વાય અચળ, વાય અક્ષને સમાંતર મળે તો એક્સ અચળ. સુરેખા મળે, સુરેખાનો ઢાળ અચળ હોય, ઢાળ કઈ રીતે શોધાય, બે રીતે શોધાય, વાય અપોન એક્સ અથવા ટેન થીટા. કરેક્ટ? હવે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ વેગ મળે, વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો ઢાળ પ્રવેગ મળે. ઓકે, અને જ્યારે ગ્રાફ આવો સુરેખ મળતો એનો મતલબ ઢાળ અચળ છે. જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો વેગ અચળ, જો વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો પ્રવેગ અચળ. હવે એના જ ગ્રાફને આમ ફ્લિપ કરી નાખીએ નીચેની ડાયરેક્શનમાં તો ફરક કેટલો પડે, ખાલી જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો એક્સ ઘટે છે, વેગ અચળ છે. વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો વેગ ઘટે છે, પ્રવેગ કેવો છે, અચળ છે. એટલે પ્રતિપ્રવેગી ગતિ, પ્રવેગી ગતિ શેના માટે, વી વિરુદ્ધ ટી માટે. એક્સ વિરુદ્ધ ટી માટે શું થાય, બે અચળ વેગી ગતિ છે, એક ધન દિશા એક ઋણ દિશા. રેડી? થોડું ધ્યાનપૂર્વક જોજો. હવે જો તમને વક્ર મળે છે તો ઢાળ સતત વધે છે, વાય એક્સ તરફ જાય છે. ઢાળ વધે છે એટલે ટેન થીટા વધે છે, ટેન થીટા વધે એટલે તમે સમજો છો કે જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે તો વેગ વધે છે, વેગ વધે એટલે ગતિ કેવી થઈ જાય, પ્રવેગી. કરેક્ટ? જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો એમ કેવું પડે, વધતા પ્રવેગવાળી ગતિ. ઓકે, લાસ્ટ વન, એક્સ વિરુદ્ધ ટી હોય, ઢાળ સતત ઘટે છે, ઢાળ ઘટે એટલે વેગ ઘટે, પ્રતિપ્રવેગી. જો વી વિરુદ્ધ ટીનો આલેખ હોય તો શું કહેવાય, ઘટતા પ્રવેગવાળી ગતિ. ધેટ્સ ઓલ.